નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપણી ચેનલ ટ્રીકી નોલેજમાં. દોસ્તો, આજના વિડીયોમાં હું તમને જણાવવાનો છું કે ગુજરાત હાઈકોર્ટ પટાવાળાનો જે પેપર છે મિત્રો, એ સંપૂર્ણ સોલ્યુશન તમારી સાથે કરવાનો છું મિત્રો. અને જે તમારું પેપર છે મિત્રો, એ ખૂબ સરળ ગયું અને સારું ગયું હશે મિત્રો, એવી હું ધારણા કરું છું. અને પેપર છે એ ખૂબ જ સરળ હતો અને પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા કરતા તો ખૂબ જ સરળ હતો. મિત્રો, તમે કેટલા માર્ક્સ આવેલા છે તે અમને કમેન્ટ કરીને જણાવશો. અને મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ તે પહેલાં હું એક વાત કહી દઉં કે તમે અમારી ચેનલમાં જો હજુ નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં તો બેલ આઇકન છે તેને ક્લિક કરી દેજો, જેનાથી આવનારી અપડેટ છે મિત્રો એ તમને સર્વપ્રથમ મળી જાય. અને આવનારા સમયમાં મિત્રો, જે વર્ગ 3 પછી જીપીએસસી છે, જુનિયર ક્લાર્ક છે, તલાટી છે, એના લગતા વિડીયોઝ છે એ ટ્રિક્સ સાથે મૂકવાના છે મિત્રો, તો પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, જાજો સમય ન બગાડતા આપણો જે કન્ટેન્ટ છે આપણો વિડીયોનો એ શરૂ કરીએ. તો મિત્રો, તમે ડિસ્પ્લે પર જોઈ રહ્યા હશો કે આ રીતનો આપણો કન્ટેન્ટ છે અને આ જે પેપર છે તમારી સાથે હું શેર કરવાનો છું. તો મિત્રો, પહેલો પ્રશ્ન આવે છે કે તાજેતરમાં મૃત્યુ પામેલા જ્યોર્જ ફર્નાન્ડિઝનો કયો હોદ્દો હતો? તો એ આવશે સંરક્ષણ મંત્રી. ત્યાર પછી આવશે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપે સદી કોણે ફટકારી હતી? તો એબી ડી વિલિયર્સ આવશે, જે સાઉથ આફ્રિકામાં હતા. પછી આવશે રૂઢિપ્રયોગનો અર્થ. રૂઢિપ્રયોગનો અર્થ શું આવશે મિત્રો? કોઠે પડવું, એટલે કે માફક આવવું. ત્યાર પછી આવશે વિચરણનો સમાનાર્થી શું થશે? તો કે ચતુર. ત્યાર પછી આવશે ગુજરાતનું ચેરાપૂંજી, એટલે આવશે ધરમપુર. ત્યાર પછી આવે મિત્રો, તાજેતરમાં સાહિત્ય ક્ષેત્રે કોને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો? તો આવશે જોરાવરસિંહ જાદવ. ત્યાર પછી આવશે સૌથી નાની વયે ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન કોણ હતા? તો આવશે મંજુર અલી પટોળી, જેને ટાઈગર તરીકે ઓળખવામાં આવતા. સાવધનો વિરોધાર્થી શું થશે? તો કે ગાફેલ. ત્યાર પછી કૃતજ્ઞનો વિરોધાર્થી થશે? તો કે કૃતજ્ઞ. ત્યાર પછી આવશે કેફિયતનો સમાનાર્થી? તો થશે હકીકત. ત્યાર પછી આવશે તરજુમોનો સમાનાર્થી શું થશે મિત્રો? તો કે ભાષાંતર. ત્યાર પછી આવશે મિત્રો વ્યોમ. વ્યોમનો સમાનાર્થી શું થશે? તો કે આકાશ. ત્યાર પછી આવશે ખબર લેવીનો સમાનાર્થી શું થશે? તો કે માહિતી મેળવવી. ત્યાર પછી આવે છે લોકસભાના સભ્ય બનવા માટે લઘુત્તમ ઉંમર કેટલી જોઈએ? તો આવશે 25 વર્ષ. ત્યાર પછી આવે છે લોકસભાના વિરોધ પક્ષના નેતા? તો કે મલ્લિકાર્જુન ખડગે. ત્યાર પછી આવે કોઈ સામાન્ય વર્ષમાં કયા મહિનાના પ્રથમ દિવસો સમાન હોય છે? તો આવશે ફેબ્રુઆરી, માર્ચ અને નવેમ્બર. ત્યાર પછી મિત્રો 17મો પ્રશ્ન, કોઈ રકમનું 10% લેખે ચક્રવૃદ્ધિ પ્રથમ વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ 80 થાય તો બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? તો મિત્રો જવાબ આવશે 88. ત્યાર પછી કોઈ એક રકમના 15% બરાબર 105 થાય તો તે રકમના 105% એટલે કેટલા? તો આવશે જવાબ 735. કોઈ એક વ્યક્તિ 5 કિમી દક્ષિણમાં જાય છે ત્યારબાદ ડાબી બાજુ 2 કિમી ચાલે છે, ત્યારબાદ ઉત્તર દિશામાં 5 કિમી ચાલે તો ઘરથી કેટલા દૂર? તો 2 કિમી એનો જવાબ આવશે. ત્યાર પછી આવશે મોહિનીનો સમાનાર્થી શું થશે? તો કે આકર્ષણ. ત્યાર પછી 21મો પ્રશ્ન, સલીમ અલી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો કે ગોવામાં આવેલું છે. ત્યાર પછી તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રી કેન્દ્ર સંચારના વિરોધમાં ધરણા કર્યા હતા? તો આવશે પશ્ચિમ બંગાળના. ત્યાર પછી મિત્રો આવશે 1 તોલા બરાબર 11.66 ગ્રામ. ત્યાર પછી આવશે અહર્નિશની સમાનાર્થી શું થશે? તો કે નિરંતર. 1 રૂપિયામાં 10 ફળ વેચતા 40% નફો થાય તો 1 રૂપિયામાં કેટલા ફળ ખરીદી હશે? તો આવશે 14. એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માં હેટ્રિક લેનારા ભારતના ખેલાડી કોણ? તો આવશે ચેતન શર્મા. જે ઓપ્શનમાં આપેલું હતું એ મુજબ. કોઈ એક કાટકોણ બગીચાની સૌથી મોટી બાજુની લંબાઈ 100 અને નાની બાજુની લંબાઈ 60, ત્રીજી બાજુનું માપ કેટલું? તો જવાબ આવશે 80. ત્યાર પછીની સિરીઝ આપેલી છે 8, 14, 26, 50, 98. ત્યાર પછીનું શું આવશે? તો કે 194. ત્યાર પછી આવશે સોડા વોટર બનાવવા કયો વાયુ વપરાય છે? તો આવશે કાર્બન ડાયોક્સાઇડ. ત્યાર પછી આવશે મિત્રો તાજેતરમાં કયા ફિલ્મ અભિનેતાનો પદ્મશ્રી એવોર્ડ એનાયત થયેલો છે? તો આવશે મનોજ વાજપેયી. ત્યાર પછી આવશે કોઈ એક સંખ્યાના 60માંથી 60% બાદ કરતા 60 જવાબ આવે છે તો તે સંખ્યા કઈ? તો મિત્રો 260% કરશો એટલે 120, ને 120માંથી 60 બાદ કરશું એટલા જવાબ આવશે 60. ત્યાર પછી સૂર્યગ્રહણ ક્યારે થાય છે? તો કે ચંદ્ર, સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે ત્યારે સૂર્યગ્રહણ થાય છે. ત્યાર પછી બાળકો તરફનો વાલ એટલે શું થશે? તો કે વાત્સલ્ય. લંબાઈ માપવાના સૌથી મોટા એકમને શું કહે છે? તો કે પ્રકાશ વર્ષ. ત્યાર પછી આવે સંક્ષિપ્તનું વિરોધાર્થી શું થશે? તો કે વિસ્તૃત. ત્યાર પછી આવશે સની ડેઝ આત્મકથા કોની છે? તો થશે સુનિલ ગાવસ્કર. ત્યાર પછી આવશે ગામનો જોગી જોગતો ને પરગામ સિદ્ધ મળતી કહેવતનો અર્થ શું થશે? તો કે ઘરકો ધરકો મરકો હાલ બરાબર. ત્યાર પછી આવશે મિત્રો 41 થી 60 વચ્ચેની અવિભાજ્ય સંખ્યા 3 છે, 43, 47 અને 59. બે ઘરનો પરણો ભૂખે મરે કહેવતનો અર્થ અનિશ્ચિતતાથી દુઃખ થાય.
ત્યાર પછી આવશે મિનિટ કાંટો ને મિનિટ કાંટાને દસ મિનિટ દર દસ મિનિટે એક મિનિટ રોકી દેવામાં આવે તો મિનિટ કાંટાને ઘડિયાળનું ચક્ર પૂરું કરતાં કેટલો સમય થાય તો આવશે 65 મિનિટ. ત્યાર પછી સિરીઝ આપેલી છે કે શ્રેણી આપેલી છે 121 144 169 196 238 આમાંથી કઈ સંખ્યા ખોટી છે તો આવશે 238 કારણ કે 238 સિવાયની બધી સંખ્યા છે એ વર્ગમાં આપેલી છે. ત્યાર પછી આવશે ગાંધીજીએ બારડોલી સત્યાગ્રહની આગેવાની કોને આપી હતી તો આવશે સરદાર વલ્લભભાઈ પટેલ જેને આપણે SVP તરીકે ઓળખીએ છીએ. મહાત્મા ગાંધીજીને રાષ્ટ્રપિતાનું બિરુદ કોણે આપ્યું તો આવશે સુભાષચંદ્ર બોઝ. મિત્રો ત્યાર પછી આપણે જોઈએ છીએ કે 9 રજેટનું નિર્માણ ક્યાં કરવામાં આવ્યું તો આવશે સુરત હજીરા ખાતે. 5 વ્યક્તિની સરેરાશ ઉંમર 40 છે, જો 4 વ્યક્તિની સરેરાશ ઉંમર 35 થાય તો 1 વ્યક્તિની ઉંમર કેટલી તો આવશે 60. ત્યાર પછી આવશે નીચેનામાંથી તાજેતરમાં વર્ષમાં 2019 કોને ભારત રત્ન અપાયો તો આવશે સચિન તેંડુલકર. ત્યાર પછી છે ઝેડ બરાબર 62 અને કેટ બરાબર 48 તો BRT બરાબર કેટલા થાય તો આવશે 46. ત્યાર પછી આવશે 14/2/2004 રોજ શનિવાર તો 14/2/2005 રોજ કયો વાર આવે તો આવશે સોમવાર. કાન પાકવા રૂઢિપ્રયોગ શું થશે તો આવશે ભૂલ સ્વીકારવી. ખરીદ કિંમત પ્લસ ખરા જાત બરાબર થશે પડદર કિંમત. ત્યાર પછી મિત્રો આવશે CNGનું પૂરું નામ તો કમ્પ્રેસ નેચરલ ગેસ. ત્યાર પછી આવશે ખજુરાહો ક્યાં તો આવશે MP એટલે કે મધ્યપ્રદેશ. ત્યાર પછી આવશે રીલ અને રોઝ ગાર્ડન ક્યાં તો આવશે ચંદીગઢ. બાંધણી માટે ક્યુ શહેર જાણીતું છે તો જામનગર. IMFના મુખ્ય સાર્થક સલાહકાર ગીતા ગોપીનાથ. ત્યાર પછી ઈચ્છાઓ પૂરું કરતો વૃક્ષ એટલે આવશે કલ્પવૃક્ષ. કયો દેશ રૂપિયા 100ની નોટ કરતાં વધુ ચલણની નોટ પર પ્રતિબંધ લગાવ્યો છે આવશે આન્સર આવશે જવાબ. ઉત્ક્રાંતિના પ્રણેતાડલા આવશે ચાર્લ્સ ડાર્વિન. ત્યાર પછી આવશે ઉદવાડા ક્યાં આવેલું છે તો ઉદવાડા આવશે વલસાડ. ત્યાર પછી આવશે T20 વિમેન્સના કેપ્ટન ઇન્ડિયાના કોણ હતા તો આવશે હરમનપ્રીત કૌર. ત્યાર પછી 12 પછી ફૂદડી 5 ને કઈ સંખ્યા ફૂદડીમાં કઈ સંખ્યા મૂકવાથી 9 વડે ભાગી શકાય તો આવશે 1 એટલે કે 1215 ને 9 વડે ભાગી શકાય. ત્યાર પછી 620 મીટર લાંબી માનવ સાંકળ મહિલાઓ ક્યાં રચવામાં આવી હતી તો આવશે કેરળ જે સબરીમાલા ખાતે રચાણી હતી અને હિન્દુ અને બીજી જે વ્યક્તિ છે એ મંદિરમાં પ્રવેશી હતા. ત્યાર પછીનો પ્રશ્ન છે સબરીમાલા મંદિર ક્યાં તો આવશે કેરળમાં. 1857ના સંગ્રામની શરૂઆત ક્યાંથી થઈ હતી તો આવશે મેરઠ. ઇન્કલાબ જિંદાબાદ કોણ બોલેલો તો આવશે ભગતસિંહ. ત્યાર પછી આવશે એકતા દિવસ કોની યાદમાં મનાવાય છે તો કે સરદાર વલ્લભભાઈ પટેલ. અલ્હાબાદનું નવું નામ થશે પ્રયાગરાજ. રાષ્ટ્રીય ખેલ દિવસ કોની યાદમાં ઉજવાય છે તો આવશે મેજર ધ્યાનચંદ કે જેને હોકીના જાદુગર તરીકે ઓળખાય છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા નારીશક્તિ શબ્દને હિન્દી શબ્દને સ્થાન આપવામાં આવ્યું હતું ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં. તાજેતરમાં કોને દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવેલ તો આવશે વિનોદ ખન્ના. ત્યાર પછી આવશે રૂપિયા 1 સિક્કાનો આકાર કેવો હોય છે તો કે નળાકાર. વર્ષની શરૂઆતમાં કઈ ટેનિસ ટુર્નામેન્ટ રમાય છે તો ઓસ્ટ્રેલિયન ઓપન. યુરી ગાગરીન પ્રથમ અવકાશ યાત્રી હતા. ન્યૂઝીલેન્ડ સામેની વન ડે સિરીઝમાં મેન ઓફ ધ સિરીઝ ઇન્ડિયાનું કોણ હતું તો આવશે મોહમ્મદ શમી. ત્યાર પછી આવશે ક્યુ જોડકું ખોટું હતું તો આવશે માઇકલ ટાયસન જેણે બાસ્કેટબોલ એ ખોટું હતું. વિસડન શબ્દ ક્રિકેટ સાથે સંકળાયેલો છે. મીરાબાઈ ચાનુ વેઇટિંગ લિફ્ટ સાથે છે. તમાકુમાં રહેલું ઝેરી તત્વ એટલે નિકોટિન. લીંબુમાં ક્યુ એસિડ હોય છે તો કે સાઇટ્રિક એસિડ. ભારત બહાર ક્યુ બંદર ભારત સંચાલિત છે તો કે ચાબહાર બંદર જે ઈરાનમાં આવેલું છે. ભારતનો સૌથી લાંબો બોગીબિલ ક્યાં છે તો કે આસામમાં આવેલો છે. ભારતનો પ્રથમ નાગરિક કોણ તો આવશે રાષ્ટ્રપતિ. સવ્યસાચી કોનું નામ છે તો કે અર્જુન. અને જો ગુજરાતીમાં પૂછવું હોય કે સવ્યસાચી કોનું ઉપનામ છે તો આવશે ધીરુભાઈ ઠાકર. ત્યાર પછી આવશે સર્વરીનો સમાનાર્થી એટલે કે રાત્રિ. પ્રશસ્તિનો વિરોધી એટલે નિંદા. ભારતમાં સ્વદેશી બનેલ સૌથી ઝડપી એન્જિન રહિત ટ્રેનનું નામ શું થશે તો કે ટ્રેન નંબર 18. ત્યાર પછી આવશે તાજેતરમાં ગુજરાતમાં 70મા પ્રજાસત્તાક દિન ક્યાં ઉજવાય તો આવશે પાલનપુર બનાસકાંઠા. તાનારીરી મહોત્સવ ક્યાં સ્થળે આવેલો તો કે વડનગર. વરસાદ લાવવાનો રાગ તો થશે મલ્હાર. લાલ બાલ પાલમાં કોનો સમાવેશ થતો નથી તો આવશે રમેશચંદ્ર પાલ. ત્યાર પછી આવશે મિત્રો અતડુનો વિરોધાર્થી શું થશે તો કે મિલન સાર. ત્યાર પછી આવશે મિત્રો ચંદા કોચરનું નામ સની સાથે સંકળાયેલું છે તો કે ICICI બેંક સાથે. પછી આવે કોને વચગાળાનું બજેટ જાહેર કર્યું તો આવશે પિયુષ ગોયલ. તો મિત્રો કેવો લાગ્યો વિડીયો તે અમને અવશ્ય તમે કમેન્ટ કરીને જણાવજો અને જો સારો લાગ્યો મિત્રો તો તમે લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા મિત્રો એવા વ્યક્તિને ખાસ શેર કરજો કે જેમણે આ પરીક્ષા આપેલી છે. અને બીજું મિત્રો કે આ જે આપણો જે કન્ટેન્ટ છે મિત્રો એમાં કાંઈ પણ બાકી રહી ગયું હોય મિત્રો તો તમે અમને કમેન્ટ કરીને જણાવશો. મિત્રો જે 6 પ્રશ્ન છે એ બાકી રહી ગયા છે મિત્રો
એટલે આ પ્રશ્નો જો તમને આવડતા હોય મિત્રો તો તમે અમને જણાવશો, જેથી કરીએ અને અમે એનું અપડેટ કરીએ અને જે તમને લોકોને જે સંપૂર્ણ સોલ્યુશન મળી જાય. અને ત્યાર પછીની વાત છે મિત્રો, તો આજે તમારો મેરિટ છે મિત્રો, એના ઉપર પણ હું વિડીયો બનાવવાનો છું. તમારો મેરિટ ક્યાં અટકશે અને તમે કમેન્ટમાં પણ કહેજો કે તમારે કેટલા માર્ક્સ આવેલા છે. તો મિત્રો આજનો આપણો વિડીયો અહીંયા સુધી હતો, પછીનો વિડીયો તમારી સાથે હું શેર કરીશ મિત્રો. આવનારો વિડીયો છે મેરિટનો છે, તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો તે તમે મને અવશ્ય કહેજો. અને ખાસ કરીને એ કે જેમણે પરીક્ષા આપેલી છે મિત્રો તેમને પણ શેર કરજો કે આટલા પ્રશ્નોનું તેમને પણ માહિતી મળી જાય અને તે પણ પેપરથી ચકાસી શકે. સો થેન્ક યુ સો મચ.